श्री रामदूत म्यूजिक। ભગવતીઓ બેઠી છે, કોઈ મઢ મંદિરમાં બેઠી હોય, કોઈ નદીના કાંઠાની માથે બેઠી હોય, અરે કોઈ માતાજી તો રાજાના રાજમહેલની માલમાં બેઠી છે. વઢવાણના ઠાકોરને મારી મેલડીએ એટલું કીધું તો સાહેબ, આ નકટી વાવીની મેલડીએ, કે જો હવે જીવતું રહેવું હોય ને તો ચાંદીની ડાક બનાય, આવી ચાંદીની અને હોનાની દાંડી દરરોજ તારા હાથે જ્યારે દિવસ ઉગે ને ડાયરો ભરાય ગાદીની માથે બેહવાનું હોય ને ત્યારે ખાલી આમ ત્રણ દાંડી મારા નામની પાડીને પછી ડાક વગાડીને તારે ગાદી માથે બેહવાનું. જેથી ડાક વગાડવાનું ભૂલી જાય ને ગાદી માથે બેસી જાય, જો પછાડીને ન મારી નાખું તો હું નગટી વાવીના ટોડાની મેલડી લઈ. એવી જ રીતે એક દી રાજપરાના થડા માથેથી માતાજી ખોડિયાર 80 વર્ષના ડોસી બની હાથમાં લાકડીનો ટેકો અને દુબળો હાવ દે, ડગમગતા શરીરે ધીમે 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 માતાજી ક્યાં ગયા? આજનો જે નીલમબાગ છે સાહેબ, ભાવનગર તો આપણે બધા ગયા જોયું હોય, નીલમબાગના રજવાડાની માલીબાજાઈ અને રાતના એકના ટકોરે 18 ભાદરનો ધણી સાહેબ ભાવનગર ઠાકોર જ્યાં ઓરડાની માલીબા હુતા હતા ન્યાદે એટલું કીધું કે એ ઠાકોર સાહેબ 18 ભાદરના ધણીના કાને ખાલી એ ઠાકોર અવાજ ગયો ને, એ 18 ભાદરના ધણી જાગી તો ગયા, પણ પહેલા તો એને એ વિચાર કર્યો કે મારે આટલી રાણીઓ છે ને, મારા રૂમનો દરવાજો દેવાઈ જાય પછી કોઈના બાપની ટેવડ નથી કે મારા દરવાજાને ખખડાવી હકાવાય છે. પવનને આવવું હોય તો રાજમહેલની માલિકા પવનને વાયરાને આમ આવવું હોય તો એ વિચાર કરે, અને ગેબી અવાજ કોને કર્યો? ઓરડાની માલિકા જાગી અને ઢોલિયા ઉપરથી સાહેબ બે પગના હેઠા મેકી અને ચારે ખૂણામાં નજર કરીને 1, 2, 3 ને ચોથા ખૂણામાં નજર ગઈ ને, ત્યાં ત્રાંબા જેવા સફેદ વાળ, બુઢિયા રંગનું કાપડું, કાળી જીમી, કાળો ભેળિયો, હાથમાં લાકડીનો ટેકો આમ ડગમગતો દે જઈ અને બાજુમાં જઈને 18 ભાદરના ધણીએ પહેલા તો બે હાથ જોડીને એટલું કીધું કે એ માજી તમે આવ્યા ક્યાંથી? કારણ કે દરવાજો જેમ એને પોતે બંધ કર્યો એમ નામ બંધ હતો સાહેબ. મારી તમે આવ્યા ક્યાંથી અને તમારું નામ શું છે અને શું કામે આવ્યા છો? આ રાતના 2 નો સમય થયો છે.
ભાવનગર ઠાકોરની સામે એક હાથે આમ કરીને આમ આંખોની માથે નેજવા કરીને એટલું કીધું કે બસ રાજા મને ભૂલી ગયો, જેથી તારા ભાવેણા ના ભાવનગર ને ગામ ગ્રાસ નતો ને, તેથી મેં તને એમ કીધું તું ઘોડાની માથે પળાણ માંડ, દિવસ ઉગે અને હાથમેન જો 18 પાદર નો ધણી બનાવું તો હું મોમડિયાની ખોડિયારે તને બનાવી. આટલી જ્યાં માતાજીએ પોતાની ઓળખાણ આપી ને, ત્યાં 18 પાદર નો ધણી સાહેબ લાકડી પડે એમ પગમાં પડી ગયા. હા હા માં કરોડ દિવાળી જીવ બાપ, પણ ભાવનગર ઠાકોર સાહેબ ઢીસણ વાળી અને બે હાથ માની સામે આમ લંબાવીને એટલું કીધું કે એ માં ઓસિતા આવવાનું કારણ શું છે? 18 પાદર ના ધણી ના મોઢાની માલપાથી કૃષ્ણ કુમારસિંહજી ના મોઢામાંથી આટલો શબ્દ સાહેબ પૂરો થયો ને, ખાડ ખાડ દાંત કાઢીને મારી આય ખોડેલ એટલું બોલી, દીકરા તું કાયમ મારી પાસે માગેશ ને, આજ હું તારી પાસે કઈક માગવા આવીશું. હાથ આમ લંબાવીને એટલું કીધું કે હું તારી પાસે કઈક માગવા આવીશું. સાહેબ જેના થકી 18 પાદર હોય, અને કૃષ્ણ કુમારસિંહજી એ કીધું કે મારી ભાવેણો જોઈશ, તારે ગોહિલવાડ જોઈ છે, મારું લીલું માથું જોઈ છે. કે બાપ એવું મારે કઈ નથી જોતું, તો દીકરા મારે તારા હાથે કઈ ખાવું છે, મને ખોડિયાર ને ભૂખ લાગી છે, મને ખવાય. હે બાપ મને ખોડિયાર ને ભૂખ લાગી છે, તારી પાસે ખાવાનું માંગવા આવીશું, મારે તારી હાથે ખાવું છે. મારી કાલનો દી ઉગે એટલે હવા કળસી કહેતા 72 મણ થાય સાહેબ, 72 મણ ની લાભજી આવી અને રાજપરાના થડે હોનાના થાળમાં તને જમાડી જાઓ. ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું ભાવનગર ઠાકોર, લાભસી ના લોંદા તારી જેવા હાંજ પડે મને હિતેર રાજપુરા ખવારવા આવે છે, ન્યા નથી ખાવું, તો આ ઓરડાની માલપા ભાવેણાની માલપા તારા રાજમહેલમાં મારે જમવું છે. એ તો મારી અત્યારે જમાડું કે દિવસ ઉગે, કે દિવસ ઉગે ત્યારે. આટલું કઈ આશીર્વાદ દઈને માતો વ્યા ગયા, પણ સાહેબ 18 પાદર નો ધણી, દિવસ ઉગ્યો વહેલા પરોડીએ નાહી ધોઈ, દી ઉગ્યો ત્યાં 72 મણની લાભસી હોનાના ત્રાસમાં તૈયાર થઈ ગઈ સાહેબ, આમ લાઈન લાગી ગઈ ત્રાસ હોનાના થાળ. ધુપેલિયાની માલપા દેતવા લઈ, ખંભે લાલ કામળી રહી ગઈ છે માં ખોડલના નામની માલપા, ત્રણ પાખાલું તિરસુળ દોર્યું છે, અને હાથ ખોટના દીકરાને જન્મ દેનારી જનેતા જેમ જમાડે ને એમ 18 પાદરના ધણી દાંત કાઢતા કાઢતા ધુપેલિયામાં એક કોળિયો, બીજો અને રાજુભુવા ત્રીજો કોળિયો મેક્યો, માલપાથી ધૂપ નીકળ્યો અને 18 પાદરના ધણિયા મૂંડા સુવાસા લીધા, આમ નાકમાંથી સાહેબ મસ્તકમાં થઈને ઉદરમાં પેટમાં જ્યાં ધૂપ પહોંચ્યો ને, ત્યાં 18 પાદરના ધણીના કોઠાની માલિપા મારી મોમડિયાની કોડિયા. આમથી રાજના કુંવરો દોડીને પગમાં મીંડા પડવા, આમથી રાણીઓ હાથ હતી પગેર મીંડા લાગવા, પણ પોતાના રાજકુંવર ના દીકરાના વવારું ખૂણામાં ઉભા હતા ને, સાચી સુધી આમ લાજ કાઢેલી, લાજ હોંહરવા જોવે, જેને એક અવિશ્વાસ ઉભો થયો કે આવી માં ન હોય, ખોડિયાર આવી ન હોય, આ તો મારા સસરા છે, ખોટું છે આ બધું. ખોડિયાર તો કેવી હોય, નાકમાં નથ પહેરી હોય, કપાળની માલિપા આડી તાણેલી હોય, માથે ભેળીઓ હોય, હાથની માલિપા કાંબીને કડલા પહેરે, આવી ખોડિયાર હોય છે. પણ મારી મનતનની જાણવા વાળી સાહેબ, મારા રાજુ ગાંડાની મેલડી પાસે આવવાનું જો પેટમાં પીડ્યું હોય ન જોવે તો તેને મેલડી ન કહેવાય સાહેબ. હા સાહેબ, તમે આમ ખૂણો રોડેથી આમ વળો ને, આ રોડ મેકીને રફ રસ્તો પકડો, ખૂણો વળો, ત્યાં વિચાર કરીને બેઠી હોય બુટિયા બોકડા વાળી કાજ આવે છે, હું લેવા આવે છે, મેલડી જાણતી હોય છે,
એમ પોતાના દીકરાના વવારુને શંકા કુશંકા જાગી કે આવી ખોડિયાર ન હોય. ત્યાં સાહેબ બોલી લોબડી હતી ને તીરસુલની માલ પાછી ગેબી એવા જમણા કાનમાં ગયો. એ 18 હે પાદર ના ધણી આમાં મારી લોબડી રહીને એને ખોલી અને સાચી હોતી આમ લાજ કાઢીને ઓઠી જાય. આ સાહેબ ભૂવા ધોણે ને આ લોબડીઓ આ બધા યાર બજારના રમકડા નથી સાહેબ. ઘણા તો હંકેલી ને માથે બેઠા હોય પણ માતાજી હારીશ ન કરે એમને ઉડાડવા પડે છે. માથે બે એને તરત ઉડાડવા પડે પ્લેન ઉડે. હે બાપ મારી આ કામણી ને એને ખોલી અને માથે આમાં આખા શરીરને ઢાંકી દે સાચી સુધી લાજ કાઢી નાખ. પણ હા ભાઈ મારા 18 હે પાદર ના ધણી હું ખોડિયાર એક વાર ખમા બોલું બીજી વાર બોલું અને ત્રીજી વાર ખમા બોલું ને એટલે જે લાજ કાઢેલી રહી ને એને આમ ખોલી અને દુનિયાના રાજમહેલમાં તારું મોઢું દેખાડજે. એક વાર ખમા બીજી વાર ખમા ને ત્રીજી વાર ખમા બોલું ને જેમ લોબડી ઊંચી કર નાકમાં નથ પહેરાવી દઉં મોઢાની માથે પોળો પોળો મૂછું છે ને અદ્રશ્ય બનાવી કપાળમાં આડ તાણી દઉં જો હાથમાં કાંબી ને કડલા ન પહેરાવી દઉં તો મોમડિયાની ખોડિયા. આ લોબડીનું પ્રમાણ કેટલું સાહેબ? ભાવનગરમાં કદાચ પરછો પૂર્યો એને તો 1000-2000 વરા વીતી ગયા છે. પણ અત્યારે કોઈ પણ રાજુભાઈ ને એમ કે કા કાકા કા દાદા કરે એના બાળ બચ્ચા એમ કે કા પપ્પા. પણ લોબડી ઓઠી લે એટલે ભાઈ નો કહેવાય કાકા નો કહેવાય પપ્પા નો કહેવાય. સાહેબ લોબડી ઓઠે એટલે એને માં જ કે જો એનું બાનું તમારી માથે આવે અને દાઢી મૂછના ધણીને નરમાંથી જો નારી બનાવી દે આ માં છે આથી વિશેષ માં નથી બાપ.
हरि महा